અરવલ્લી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2 દિવસીય તાલીમ મોડાસાની સર્વોત્તમ હોટલ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એનજીઓ વનિતા શિશુ વિહાર સંસ્થાના માધ્યમથી વિશેષ તજજ્ઞો ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 25 કર્મીઓ જોડાયા હતા. ત્યારબાદ જિલ્લાના ગ્રામ વિકાસ, પંચાયત, આરોગ્ય અને શહેરી વિસ્તારના 250 કર્મચારીઓને વિવિધ આગામી સમયમાં તાલીમ આપવામાં આવશે. 2 દિવસે યોજાયેલ તાલીમમાં 25 જેટલા વિષય પર માહિતી આપવાની હતી. કોવિડ ગાઈડલાઈન મુજબ એક બેચમાં 25 તાલીમાર્થી પસંદ કરાયા હતા અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. મોડાસા ફાયર વિભાગ દ્વારા તાલીમના સ્થળે ફાયર ડેમો અને મોક ડ્રિલ યોજવામાં આવી હતી. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન બેઝ આધારિત તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગની જિલ્લા વિકાસ અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટરે મુલાકાત લીધી હતી. તાલીમ કાર્યક્રમને સંસ્થાના પ્રમુખ નીરુબેન પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તાલીમનું આયોજન રૂપરેખા ડીપીઓ ડિઝાસ્ટર કેબી પટેલ અને નાયબ મામલતદાર ડિઝાસ્ટર હર્ષાબેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આમ 2 દિવસીય યોજાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમમાં વિવિધ શાખાના 25 કર્મચારીઓ જોડાઈને તાલીમ આપી હતી. પટેલ નરેન્દ્રકુમાર, જિલ્લા પંચાયત અરવલ્લી, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન નેચર ગુજરાત સરકારના સહયોગથી વનિતા શિશુ વિહાર તાલીમ કેન્દ્ર એનજીઓ તરફથી જે 2 દિવસથી ગઈકાલ તથા આજે અમને જે તાલીમ આપવામાં આવી રહી છે, આપત્તિ સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે નીચલા લેવલ, ગ્રામ્ય લેવલ તથા તાલુકા લેવલ તલાટી તથા કર્મચારીઓ શ્રી દ્વારા શું શું મદદ થઈ શકે એ તાલીમ અમને 2 દિવસથી મળી રહી છે અને ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારત આપત્તિ સમયે અમો આ તાલીમ જે શીખેલ છે એનાથી ગ્રામ્ય લેવલે તથા સરકારશ્રીના માર્ગદર્શન આદેશ મુજબ કામ કરવા સહમત છીએ. આ જે એનજીઓ તરફથી અમને તાલીમ મળેલ છે, બહુ સારી તાલીમ મળેલ છે અને ભવિષ્યમાં પણ અવારનવાર આવી તાલીમ પંચાયતી રાજના તમામ કર્મચારીઓને આપવામાં આવે તો બહુ સારો ફાયદો થાય અને વરસાદ, વાવાઝોડું, ભૂકંપ જેવા જે આકસ્મિક કુદરતી કે કૃત્રિમ જે આપત્તિઓ આવું છે એમાં અમે સહયોગરૂપ થઈએ, એ જ આપણા એક નાગરિક તરીકે આપણી જે ફરજ છે, જે અમે 2 દિવસથી જે તાલીમમાં શીખ્યા છીએ એ અમે જરૂર પડે એનો ઉપયોગ તરીકે અમે નાગરિકોની સેવા કરવા સહમત છીએ. મારું નામ નિકુંજ રાવલ છે અને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટ્રેનરની મારી જવાબદારી છે. વનિતા શિશુ વિહાર તરફથી એઝ એ ટ્રેનર તરીકે આજે મારી ભૂમિકા છે અને આજે આ તાલીમનો 2જો દિવસ છે. ગઈકાલે આ તાલીમનું ઓપનિંગ કર્યું હતું, જેની અંદર અત્યારે પંચાયતી રાજના કર્મચારીઓ તાલીમમાં રહી રહ્યા છે. આના પછી ગુજરાતની તમામ એજન્સીના ઉઠા તરીકે આપણે જે ડિઝાસ્ટર ચાલે છે તો ડિઝાસ્ટરની અંદર ગ્રાસરૂટ લેવલે ગામના તમામ વ્યક્તિઓ અને એને આવરી લેવા માટે, કે એકલું નથી કે પૂર આવે અથવા તો આગમાં શું કામ કરવું. દાખલા તરીકે કોવિડની અંદર ઘણા બાળકો ગભરાઈ ગયા છે, ઘણી વખત ઘણી મહિલાઓને ટ્રેસ્ટ આવી જાય છે, તો આ ટ્રેસ્ટમાં કેવી રીતે કામ કરવું, એને મહિલાઓને અથવા તો બાળકોને કેવી રીતે આની રીતે સુચારુ રીતે ભૂમિકા ભજવી શકે, આપણા સમાજનું ઉત્થાન કેવી રીતે શકે, એ પણ એક ડિઝાસ્ટર છે. અને ડિઝાસ્ટર લેવલની અંદર સામાજિક વ્યવસ્થા પણ જોવાની જવાબદારી છે. એટલે જીએસડીએમ અને વનિતા શિશુ વિહાર તરફથી આ બંને જગ્યાએથી આ તાલીમનું આયોજન અને એને કોટ કરી છે અને એ પ્રમાણે તાલીમ ચાલી રહી છે. અને આ તાલીમના ભાગરૂપે અત્યારે હાલ જે તાલીમાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે એ તમામ તાલીમાર્થીઓ જઈ અને બીજા એમના જુદા સ્ટાફ સાથે, એટલે આખા ગુજરાતમાં સુચારુ રીતે તાલીમનું કામકાજ ચાલે એ માટે આ તાલીમના અત્યારે હાલ માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની જવાબદારી અમને સોંપી છે. થેન્ક યુ. જીડીસી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.